આવતીકાલે આ પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે જે કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા સુરત ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા સોરઠિયાએ જણાવ્યું કે સત્યાવીસ ઉમેદવારોએ પાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ઉમેદવારોને ભાજપ દ્વારા ખરીદવાનો હેમખેમ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બીજી તરફ રોડ શો યોજવા અંગે પોલીસ પરવાનગી નહીં મળે તો પણ રોડ શો કાઢવાની જાહેરાત પાર્ટીએ કરી છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ પાર્ટીએ ખાતું ખોલાવા પાટીદાર વિસ્તારમાં ભારે આવકાર મળ્યો છે જેને લઈ આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની જનતાનો આભાર વ્યક્ત કરવા આવી રહ્યા છે જે અંગે તેમના કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપવા મૈદરપુરા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સુરટીયાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એક બાજુ એ છે જ્યારે આ પાર્ટી વૈકલ્પિક રૂપે સામે આવી છે અરવિંદ કેજરીવાલ સવારે આઠ વાગે સુરત એરપોર્ટ આવશે જ્યાં કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે ત્યારબાદ વરાછાના માનગઢ ચોક ખાતેથી રોડ શોમાં જોડાશે વરાછાના પાટીદાર વિસ્તારમાં આ રોડ શો કરવામાં આવશે જે માત્ર એક કલાક પૂરતો રહેશે તક્ષિલા આર્કેડ નજીક રોડ શો પૂર્ણ થશે સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષમાં બેસવા માટે પાર્ટીને એક મોટી જીત મળી છે પાર્ટીએ જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવામાં આવશે પહેલી સામાન્ય સભાની ટેક્સમાં પચાસ ટકા માફી પાણી બિલ પાણી માફી અંગે રજૂઆત કરવામાં આવશે મનપામાં થઈ રહેલા ભ્રષ્ટાચારને ડામવામાં આવશે કોઈ પણ ભ્રષ્ટાચાર નહીં કરવા દેવામાં આવશે અમારા ગેરંટી કાર્ડને લોકોનો સહકાર મળ્યો છે જે ગેરંટી કાર્ડને લોકોએ સ્વીકારતા જીત મળી છે 28મી તારીખના રોજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 2200 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે ચેમ્બરના લોકોએ અરવિંદ કેજરીવાલે મળવા માટે તૈયારી બતાવી હતી પરંતુ ચેમ્બરમાં ભાજપના કેટલાક લોકોએ દુખતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે આ પાર્ટી ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા કાટલા છાપ નેતાઓને પાર્ટીમાં સ્થાન નહીં આપે તમામ વર્ગના લોકોએ લોકોએ જીત અપાવવામાં મોટો સહકાર આપ્યો છે તેવી જ રીતે પાસ નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથેરિયાનો પણ સારો એવો સહયોગ મળ્યો છે આ પાર્ટી સેટિંગ કરીને ચાલતી નથી કે કોઈના ભલામણથી ટિકિટ આપતી નથી પરંતુ

સુરતની અંદર અઠ્ઠાવીસ ટકા સીટો અઠ્ઠાવીસ ટકા વોટો સાથે સત્તાવીસ સીટો જીતી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો છે આખા ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓ મળીને પણ આમ આદમી પાર્ટીને ચૌદ ટકા જેટલા વોટો મળ્યા છે આ એક નવી પાર્ટી તરીકે એક નાની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીની ખૂબ મોટી જીત છે ગુજરાતના લોકોએ જે ઉમળકાભર આવકાર આપ્યો છે જે ઉલ્લાસથી અમને સ્વીકાર્યા છે એ બાત એ બાબત સાબિત કરે છે કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ એ એક સાઈડ એક પાર્ટી છે અને સામે સૌથી મોટો કોઈ વિકલ્પ છે તો એ આમ આદમી પાર્ટી છે અમે આજે આ જીતની સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે એમાં પણ ખૂબ સારું અમારું પરફોર્મન્સ રહે એવી આશાઓ વ્યક્ત કરીએ છીએ ગુજરાતનું જે આ માહોલ છે ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટીને સામાન્ય માણસો ગુજરાતના લોકો જે સ્વીકારી રહ્યા છે આ હર્ષની અંદર ભાગ લેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક એવા શ્રી અરવિંદ કેજરીવાલજી કાલે સુરત આવી રહ્યા છે અમારા સૌ માટે ગર્વની અને ખુશીની વાત છે સાહેબ અમે ચેમ્બર ઓફ કોમર્સ સાથે વાત કરી હતી અને એમને અમને ખૂબ સારી રીતે આવકારથી કહ્યું હતું કે ભાઈ અમે અરવિંદજીને આવકારવા માગીએ છીએ અને એ કાર્યક્રમ અમારો ગઈકાલ સાંજ સુધી કન્ફર્મ જેવું હતું પણ આપ જાણો છો હું વધારે ડિટેલમાં નથી જતો પણ ચેમ્બરની અંદર કંઈ ને કંઈ કેટલાક એવા લોકો હશે કે જેમને ચેમ્બરને માત્ર ભાજપીકરણ કરી રાખવું હોય તો એવા લોકોએ આ કદાચ અમારો કાર્યક્રમ કેન્સલ કરાવ્યો છે પણ હું એવું માનું છું કે સુરતના દક્ષિણ ગુજરાતના તમામ વેપારીઓ આજે આમ આદમી પાર્ટીની જે એન્ટ્રી થઈ છે એનાથી ખૂબ ખુશ છે અને એમાંના એક ગ્રુપ જે છે એ આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલજીને સર્કિટ હાઉસ પર મળવા આવવાના છે